આપણે જાણીએ છીએ મુજબ આવર્ત નંબર બે ના જે તત્વો હોય એ આવર્ત નંબર બે ના તત્વો દરેક સમૂહ ની અંદર સમૂહના અન્ય તત્વો કરતા કેટલાક જુદા ગુણધર્મો દર્શાવે જેને આપણે તત્વના અનિયમિત વર્તણૂક તરીકે ઓળખીએ એટલે સમૂહ નંબર 17 ની અંદર અન્ય સમૂહની જેમ જ સમૂહનું પ્રથમ તત્વ ફ્લોરિન એ ગુણધર્મોમાં કેટલીક અનિયમિતતા દર્શાવશે ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો માટે ચાર કારણો જવાબદાર છે ફ્લોરિનનું નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતા નીચી FF બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકો અપ્રાપ્ય આ ચાર મુખ્ય કારણોને કારણે ફ્લોરિન છે સમૂહના અન્ય તત્વો કરતા જુદા ગુણધર્મો દર્શાવે સામાન્ય રીતે ફ્લોરિનના અલગ અલગ ગુણધર્મો જે અન્ય હેલોજન તત્વોની સરખામણીએ અપેક્ષિત રીતે જોવા મળવા જોઈએ એ અપેક્ષિત મૂલ્યો દર્શાવતા નથી કાં તો એમના મૂલ્યો અપેક્ષિત મૂલ્યો કરતા નીચા હોય છે અથવા તો અપેક્ષિત મૂલ્યો કરતા ઊંચા હોય છે જો આપણે એના જુદા જુદા ગુણધર્મોની અંદર જોઈએ તો ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય આ ગુણધર્મોની અંદર એવું જોવા મળે છે કે આ બધાના મૂલ્યો આપણા અન્ય હેલોજન તત્વોના ગુણધર્મોના મૂલ્યો હોય એની અપેક્ષાએ આ મૂલ્યો ઊંચા જોવા મળે છે એટલે અપેક્ષિત મૂલ્ય કરતા ઊંચા હોય પરંતુ કેટલાક ગુણધર્મો જેમ કે સહસંયોજક કે આયનની ત્રિજ્યા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ બધા ગુણધર્મોના મૂલ્યો છે એ અન્ય હેલોજનની સરખામણી જે અપેક્ષિત મૂલ્ય હોય એ અપેક્ષિત મૂલ્ય કરતા નીચા જોવા મળે બરાબર આ દરેક ગુણધર્મોની આપણે અગાઉ ચર્ચા કરેલી છે આપણે જોયું છે કે ભાઈ ફ્લોરિન છે એ અપેક્ષા કરતા કદમાં બહુ નાનું હોય એટલે એની સહસંયોજક આયનની ત્રિજ્યા ઓછી હોય ઉપરાંત એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો પ્રમાણમાં સૌથી નીચા હોય એટલે એ પણ અપેક્ષા કરતા નીચા જોવા મળે FF બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણને કારણે ફ્લોરિનમાં નીચું હોય અપવાદરૂપ વર્તણૂક છે એટલે વિયોજન એન્થાલ્પી પણ અપેક્ષિત મૂલ્ય કરતા નીચી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમાં આપણે જોયું છે કે ફ્લોરિનમાં 2p કક્ષકમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થાય એના કરતા ફ્લોરિનમાં 3p કક્ષકમાં વધુ સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય પરિણામ એમાં અપવાદરૂપતા છે ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે એટલે આ બધા ગુણધર્મો અપેક્ષિત મૂલ્ય કરતા નીચા જોવા મળે છે અન્ય કેટલીક બાબતો જોઈએ
तो फ्लोरीन नी मोटा भाग नी जे रासायनिक प्रक्रियाओ छे ए प्रक्रियाओ उष्मा छेपक प्रक्रियाओ होय छे जे फ्लोरीन नी अति प्रतिक्रियात्मकता दर्शावे छे। अन्य तत्वो छे ई एटली उष्मा छेपक प्रक्रियाओ दर्शावशे नहीं। आ उपरांत जो आपणे ऑक्सो एसिड संयोजनो नी वात करीए तो फ्लोरीन छे ई एक ज ऑक्सो एसिड संयोजन बनावे ऑक्सो एसिड संयोजन छे हाइड्रोफ्लोरस एसिड HOF જ્યારે અન્ય તત્વો છે એક કરતા વધારે ઓક્સો એસિડ સંયોજનો બનાવે જેમ કે ક્લોરીન હોય તો ક્લોરીન ના ઓક્સો એસિડ એ HOCl HOClO HOClO2 HOClO3 આમ અનેક ઓક્સો એસિડ સંયોજનો ક્લોરીન ના જોવા મળે જ્યારે ફ્લોરીન એક માત્ર ઓક્સો એસિડ સંયોજન એ હાઇપોફ્લોરસ એસિડ એવો એક જ ઓક્સો એસિડ બનાવે છે બરાબર એટલે એ બાબતની અંદર પણ અનિયમિત રહેલી છે। સમૂહ નંબર 17 ના બધા જ તત્વોની જો આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો તેઓ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન હેલાઇડ સંયોજન બનાવે ફ્લોરિન નું આવું સંયોજન એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ કહેવાય। આ હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એમાં ફ્લોરિન પરમાણુનું કદ નાનું છે અને વિદ્યુત ઋણતા ફ્લોરિનની સૌથી વધુ છે પરિણામે એમની વચ્ચેનો બંધ પ્રબળ ધ્રુવીય લક્ષણ ધરાવતો એટલે HF ના અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની હાજરીને કારણે 293 કેલ્વિન તાપમાને અથવા તો ઓરડાના તાપમાને HF છે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે જ્યારે અન્ય તત્વોના આવા હાઇડ્રોજન હેલાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ HCl હાઇડ્રોજન બ્રોમાઇડ HBr હાઇડ્રોજન આયોડાઇડ HI આ બધાય વાયુ સ્વરૂપે છે કારણ કે એની અંદર હેલોજન નું કદ પ્રમાણમાં મોટું હોય અને ફ્લોરિન જેટલી વિદ્યુત ઋણતા દર્શાવતા નથી એટલે એમાં આવા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતા નથી। ધ્યાન રાખજો ખાસ યાદ રાખજો ઘણા બધા ભૂલ કરે છે HCl ની અંદર બધા બતાવી દીએ કે HCl માં હાઇડ્રોજન બંધ ની હાજરી છે હકીકતમાં HCl માં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી અને એટલે જ ઓરડાના તાપમાને આપણે વાયુ સ્વરૂપે મળે પણ હા જો આપણે એમ કીધું હોય કે પ્રવાહી હાઇડ્રોજન ક્લોરાઇડ લીધેલો હોય તો પ્રવાહી HCl માં પાછો હાઇડ્રોજન બંધ જોવા મળે બાકી વાયુમય સ્થિતિમાં એવો હાઇડ્રોજન બંધ ઓરડાના તાપમાને જોવા મળતો નથી એટલે જ ઓરડાના તાપમાને વાયુમય અવસ્થાએ અસ્તિત્વ ધરાવે છે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી। તો આટલી બાબતોની અંદર ક્લોરીન છે એ અનિયમિત વર્તણૂક દર્શાવે છે બરાબર। અનિયમિત વર્તણૂકના મુખ્ય ચાર કારણો કયા કયા ગુણધર્મોની અંદર અપેક્ષિત મૂલ્ય કરતા ઊંચા મૂલ્ય જોવા મળે કયા કયા ગુણધર્મની અંદર અપેક્ષિત મૂલ્ય કરતા નીચા મૂલ્ય જોવા મળે એની પ્રક્રિયાઓ ઉષ્મા છેપક હોય ઓક્સો એસિડ વિશેની વાત અને હાઇડ્રોજન હેલાઇડ વિશેની વાત આટલા મુદ્દાને આપણે એની અંદર ધ્યાનમાં લેવાના છે રેડી। હવે આપણે વાત કરીશું આપણે સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ સમૂહ નંબર 17 ના તત્વો જુદા જુદા તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો કયા પ્રકારની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે સૌથી પહેલા આપણે વાત કરીશું હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જો આપણે સમૂહ નંબર 17 ના તત્વોની હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો બધા જ હેલોજન તત્વો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને જે સંયોજનો બનાવે એને આપણે હાઇડ્રોજન હેલાઇડ એવા નામથી ઓળખીએ છીએ જેને સામાન્ય સૂત્ર HX વડે દર્શાવવામાં આવે એટલે બધા જ હેલોજન તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન હેલાઇડ
HX આવા સંયોજનો છે એ બનાવે છે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા જઈએ તેમ તેમ હેલોજનની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય એટલે આપણે કહી શકીએ કે ફ્લોરિન થી આયોડિન તરફ જતા તેમનું હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ છે એ ઘટતું જાય છે જો આપણે આ તમામ પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોને પાણીમાં ઓગાળીએ તેઓ બધા પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે અને પાણીમાં દ્રાવ્ય થઈ અને એસિડ ઉત્પન્ન કરે જેને આપણે સામાન્ય રીતે હાઇડ્રો હેલિક એસિડ એવા નામથી ઓળખીએ છીએ એટલે તમામ પાણીમાં દ્રાવ્ય થઈ હાઇડ્રો હેલિક એસિડ છે એ બનાવે છે દાખલા તરીકે હાઇડ્રોફ્લોરિક એસિડ HF એક્વિયસ હાઇડ્રોક્લોરિક એસિડ HCl એક્વિયસ હાઇડ્રોબ્રોમિક એસિડ HBr એક્વિયસ હાઇડ્રોઆયોડિક એસિડ HI એક્વિયસ આ તમામ પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ સંયોજનમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા જશે તેમ તેમ આ ઋણ આયન છે ફ્લોરાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ એનું કદ વધતું જશે એનું કદ વધે એમ હાઇડ્રોજન અને હેલોજન વચ્ચેની બંધ લંબાઈ વધે HX બંધ લંબાઈ વધતી જાય અને જેમ જેમ એ બંધ લંબાઈ વધે તેમ તેમ HX બંધ વિયોજન એન્થાલ્પી ઘટે અને HX બંધ વિયોજન એન્થાલ્પીના ઘટાડા સાથે એની ઉષ્મીય સ્થિરતા છે એ પણ ઘટતી જાય HF છે ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી હોય પછી HCl HBr HI એમ ક્રમિક રીતે ઉષ્મીય સ્થિરતાનું મૂલ્ય ઘટતું જાય છે આ ઉપરાંત જેમ જેમ એની ઉષ્મીય સ્થિરતા ઘટશે તેમ તેમ સરળતાથી H+ મુક્ત કરશે અને H+ મુક્ત કરવાની વૃત્તિ એમની એસિડિક પ્રબળતા સૂચવે એટલે સમૂહમાં ઉપરથી નીચે આવો એસિડિક પ્રબળતા વધતી જાય સમૂહ નંબર 17 ના તત્વો છે એના જે હાઇડ્રોજન હેલાઇડ છે એની એસિડિક પ્રબળતાનો ક્રમ ખાસ યાદ રાખવાનો છે કારણ કે દરેક વખતે શું હોય કે આપણે ફ્લોરિનને અનિયમિત ગણ્યું હોય અથવા તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય સૌથી મોર આપણે ફ્લોરિન જ રાખતા હોય મોટા ભાગના ક્રમની અંદર પણ આની અંદર એવું નથી આની અંદર એસિડિક પ્રબળતામાં HI ની એસિડિક પ્રબળતા સૌથી વધારે આવશે પછી HBr પછી HCl અને પછી HF આવે બરાબર કારણ કે એમાં બંધ વિયોજન એન્થાલ્પી HF માં સૌથી વધારે હોય સરળતાથી H+ ઈ મુક્ત કરતા નથી સૌથી સરળતાથી H+ એ HI ઉત્પન્ન કરે એટલે HI ની એસિડિક પ્રબળતા સૌથી વધારે હોય એટલે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં MCQ માટે સૌથી અગત્યની વિગત છે હાઇડ્રોજન હેલાઇડ ની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ એટલે ખાસ યાદ રાખવાનો છે ત્યાર પછી આપણે લઈએ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જો આપણે સમૂહ નંબર 17 ના તત્વો છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો એ અનેક પ્રકારના સંયોજનો બનાવે છે મોટા ભાગના એ બધા સંયોજનોને આપણે ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ એટલે હેલોજન તત્વો ઓક્સિજન સાથે જોડાય અનેક પ્રકારના ઓક્સાઇડ બનાવે પણ એમાંથી મોટા ભાગના ઓક્સાઇડ સંયોજનો અસ્થાયી જોવા મળે છે સ્થાયી હોતા નથી જો આપણે પર્ટિક્યુલર દરેક તત્વો માટે જોતા જઈએ તો પહેલા વાત કરીએ ફ્લોરિન વિશેની તો ફ્લોરિન છે એ ઓક્સિજન સાથે જોડાય બે સંયોજનો બનાવે એક છે OF2 અને બીજો છે O2F2 હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ફ્લોરિન છે એ તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે એટલે આ બે સંયોજનમાં ઓક્સિજન છે ધન ઓક્સિડેશન આંક ધરાવતો હશે અને જ્યારે ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવતો હોય
ત્યારે એને આપણે ઓક્સાઇડ એવું નામ આપતા નથી। હકીકતમાં બંને સંયોજનની અંદર ફ્લોરિન છે એ માઇનસ એક ઓક્સિડેશન આગ ધરાવતો હોય અને માઇનસ એક હોય હેલોજન માટે ત્યારે એને હેલાઇડ એટલે અહીંયા આપણે એને ફ્લોરાઇડ કહેવા પડે। એટલે હકીકતમાં આ સંયોજનો ઓક્સિજનના ફ્લોરાઇડ છે। આ બંને સંયોજનોની અંદર પણ 298 કેલ્વિન તાપમાને માત્ર OF2 છે એ સ્થાયી છે। O2F2 તો એટલો બધો વધારે સ્થાયી હોતો નથી। આ બંને સંયોજનો છે એ ખૂબ જ સારા ફ્લોરિનેશન કરતા તરીકે વર્તે। એટલે કોઈ પણ ઘટકોની અંદર ફ્લોરિન દાખલ કરવાની પ્રક્રિયા હોય એમાં આનો ઉપયોગ કરી શકાય। દાખલા તરીકે પ્લુટોનિયમ હોય તો પ્લુટોનિયમ નું પ્લુટોનિયમ હેક્ઝા ફ્લોરાઇડ માં રૂપાંતરણ કરવા માટે આપણે O2F2 નો ઉપયોગ કરી શકીએ। પ્લુટોનિયમ ની O2F2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા પ્લુટોનિયમ પ્લુટોનિયમ હેક્ઝા ફ્લોરાઇડ PuF6 ની અંદર રૂપાંતરણ પામે છે। આ પ્રક્રિયાનો ઉપયોગ શું છે તો સામાન્ય રીતે આપણી પાસે જ્યારે શક્તિહીન ન્યુક્લિયર બળતણ હોય ત્યારે શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી ચોક્કસ સમસ્થાનિકને અલગ કરવા માટે આપણે એનું બાષ્પશીલ હેક્ઝાફ્લોરાઇડમાં રૂપાંતરણ કરીએ છીએ। તમે 11 માં ધોરણની અંદર યુરેનિયમ માટે આવી પદ્ધતિ શીખી ગયા હોય કે યુરેનિયમ છે એનું અલગીકરણ કરવું હોય તો યુરેનિયમ ને પહેલા યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં રૂપાંતરણ કરવામાં આવે અને ત્યારબાદ એને શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી અલગ કરીએ। આ જ રીતે પ્લુટોનિયમ ને અલગ કરવો હોય તો પ્લુટોનિયમ ને અલગ કરવા માટે આપણે પ્લુટોનિયમ નું પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડ માં રૂપાંતરણ કરીએ છીએ અને પછી શક્તિહીન ન્યુક્લિયર બળતણ માંથી એને અલગ કરીએ છીએ અને પછી શુદ્ધ સ્વરૂપે મેળવી અને એમાંથી શક્તિશાળી ન્યુક્લિયર બળતણ તરીકે એનો ઉપયોગ કરી શકાય। બરાબર, સીધું આપણને શક્તિશાળી ન્યુક્લિયર બળતણ પ્રાપ્ત થતું નથી। યુરેનિયમ નો આપણે ન્યુક્લિયર બળતણ તરીકે ઉપયોગ કરવો હોય તો સીધે સીધું એવું યુરેનિયમ ન મળે કે જેનો આપણે સીધો જ બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ। બરાબર, પહેલા એ શક્તિહીન સ્વરૂપમાં મળે પછી એને શક્તિશાળી ન્યુક્લિયર બળતણમાં રૂપાંતરિત કરવા માટે એના ચોક્કસ સમસ્થાનિકને અલગ કરવાની જરૂર પડે તો એની અંદર આવા ફ્લોરિનેશન કર્તાઓનો ઉપયોગ થાય। બરાબર, પ્લુટોનિયમ ને અલગ કરવા માટે પ્લુટોનિયમ નું પ્લુટોનિયમ હેક્ઝા ફ્લોરાઇડ માં રૂપાંતર કરવામાં આવે અને એના માટે આપણે O2F2 નો ઉપયોગ કરીએ છીએ। તો આ ફ્લોરિન ના ઓક્સિજન સાથેના સંયોજનો ઓક્સિજન ફ્લોરાઇડ એની આપણે વાત કરી। હવે આપણે આવી વાત ક્લોરિન બ્રોમિન અને આયોડિન માટે કરીએ તો ક્લોરિન બ્રોમિન અને આયોડિન આ ત્રણેય તત્વો એવા છે કે જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય એ ઓક્સિજન કરતા ઓછું હોય કારણ કે ઓક્સિજન સમગ્ર આવર્ત કોષ્ટકમાં દ્વિતીય નંબરનું સૌથી વિદ્યુત ઋણ તત્વ છે। ક્લોરિન પછી સીધો ઓક્સિજન જ આવે છે એટલે ક્લોરિન બ્રોમિન અને આયોડિન ઓક્સિજન સાથે જોડાય જુદા જુદા પ્રકારના જે ઓક્સાઇડ બનાવશે એમાં ક્લોરિન બ્રોમિન અને આયોડિન નો ઓક્સિડેશન આંકનો વિસ્તાર પ્લસ એક થી લઈ અને પ્લસ સાત સુધીનો હશે અને કેવી રીતે આવા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે એ આપણે એની ઇલેક્ટ્રોન રચનાના આધારે ગયા લેક્ચરમાં જોયું કે ભાઈ પ્રથમ દ્વિતીય તૃતીય ઉત્તેજિત અવસ્થામાં કઈ રીતે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરી શકે। બરાબર, એટલે એના બધા ઓક્સાઇડ સંયોજનોમાં હેલોજન છે એ ધન ઓક્સિડેશન આંક દર્શાવતો હશે। જો આ તમામ ત્રણેય તત્વોના જુદા જુદા ઓક્સાઇડ સંયોજનોની સાપેક્ષ સ્થિરતાની આપણે વાત કરીએ તો એની સાપેક્ષ સ્થિરતા છે એ રાસાયણિક ગતિકી અને ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે નક્કી થયેલી છે અને રાસાયણિક ગતિકી અને ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે તમામ ઓક્સાઇડની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ આપણને આવો જોવા મળ્યો છે કે આયોડિનના ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી હોય છે, ક્લોરિનના ઓક્સાઇડ સંયોજનોની સ્થિરતા તેનાથી ઓછી હોય છે અને બ્રોમિનના ઓક્સાઇડની સ્થિરતા સૌથી ઓછી હોય છે। આ એક પ્રકારની અનિયમિતતા છે કારણ કે ત્રણેય તત્વો જો ક્રમિક રીતે જોઈએ આપણે તો ક્રમિક રીતે ક્લોરિન બ્રોમિન આયોડિન એવી રીતે આવે
કાં તો સ્થિરતાનો ક્રમ ક્લોરીન ના ઓક્સાઇડ બ્રોમિન ના ઓક્સાઇડ આયોડિન ના ઓક્સાઇડ એવું હોવું જોઈએ કાં તો ક્રમ આયોડિન ના ઓક્સાઇડ બ્રોમિન ના ઓક્સાઇડ ક્લોરીન ના ઓક્સાઇડ એવું હોવું જોઈએ બેમાંથી એકેય નથી એના બદલે સંપૂર્ણ અપવાદ રૂપ હોય એવું વલણ જોવા મળ્યું કે ભાઈ આયોડિન ના ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી અને બ્રોમિન ના ઓક્સાઇડ સૌથી ઓછા સ્થાયી છે આ પ્રકારની અનિયમિતતાને મધ્યવર્તી તત્વોની અથવા મધ્યવર્તી હરોળની અનિયમિતતા એવા નામથી ઓળખવામાં આવે કારણ કે વચ્ચેનું તત્વ છે એ અનિયમિતતા દર્શાવે છે હવે અભ્યાસ કરતા આપણને માલુમ પડ્યું છે કે આવું થવાનું કારણ શું છે તો આવું થવાનું કારણ એ છે કે જે આયોડિન છે એના ઓક્સિજન સાથેના સંયોજનો જે ઓક્સાઇડ હોય એમાં આયોડિન અને ઓક્સિજન વચ્ચે વધુ ધ્રુવણીયતા ઉદ્ભવે છે અને વધુ ધ્રુવણીયતાને કારણે એ પ્રબળ સહસંયોજક બંધ દર્શાવે અને પરિણામે એની સ્થિરતા વધારે હોય છે આવી ધ્રુવણીયતા છે ક્લોરીન કે બ્રોમિન એકેયમાં એટલી જોવા મળતી નથી કારણ કે ધ્રુવણીયતાનો આધાર એ કદ ઉપર હોય અને આયોડિનનું કદ મોટું હોય બરાબર ત્યાર પછી ક્લોરીન માટે એવું શા માટે જોવા મળ્યું કે એના ઓક્સાઇડ વધુ સ્થિરતા દર્શાવે બ્રોમિન કરતા તો એનું કારણ એ છે કે ક્લોરીનની ડી કક્ષકોની ઉર્જા એ બ્રોમિન કે આયોડિનની ડી કક્ષકોની ઉર્જા કરતા ઓછી હોય અને એ ઓક્સિજનની કક્ષકો સાથે લગભગ સમશક્તિકતા દર્શાવે અને પરિણામે એની ડી કક્ષકો એ બહુબંધ બનાવવા માટે સરળતાથી પ્રાપ્ય હોય જ્યારે બ્રોમિન કે આયોડિનમાં એની ડી કક્ષકો બહુબંધ બનાવવા માટે એટલી સરળતાથી પ્રાપ્ય હોતી નથી અને બહુબંધ બનતા હોવાને કારણે ક્લોરીનના ઓક્સાઇડ સંયોજનોની સ્થિરતા પણ બ્રોમિન કરતા વધારે જોવા મળે છે જ્યારે બ્રોમિનમાં બે બાબતનો અભાવ હોય નથી ઓક્સિજન સાથે વધુ ધ્રુવણીયતા દર્શાવતા કે નથી એની અંદર બહુબંધ બનાવવા માટે ડી કક્ષકોની સરળતાથી પ્રાપ્તિ અને પરિણામે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો છે એ સાપેક્ષમાં સૌથી ઓછી સ્થિરતા દર્શાવતા હોય એવા ઓક્સાઇડ સંયોજનો છે બરાબર હવે એની અંદર જો આપણે એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડ હોય એની સાપેક્ષ સ્થિરતાની વાત કરીએ તો એમાં તો અગાઉ આપણે વાત કરેલી એ મુજબની જ ઘટના છે કે એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડમાં ઉચ્ચ ઓક્સિડેશન આંક ધરાવતા હોય એવા ઉચ્ચ ઓક્સાઇડની સ્થિરતા જે નીચા ઓક્સિડેશન આંક ધરાવતા જેને આપણે નિમ્ન ઓક્સાઇડ કહીએ છીએ એના કરતા વધારે જોવા મળશે બરાબર ઉચ્ચ ઓક્સાઇડ સંયોજનોની સ્થિરતા નિમ્ન ઓક્સાઇડ કરતા વધારે હોય દાખલા તરીકે ક્લોરીન હોય અને ક્લોરીનનો એક ઓક્સાઇડ આવો હોય Cl2O7 અને બીજો ઓક્સાઇડ આવો હોય Cl2O તો આ ઉચ્ચ ઓક્સાઇડ કહેવાય નિમ્ન ઓક્સાઇડ કહેવાય ઉચ્ચ ઓક્સાઇડની સ્થિરતા નિમ્ન ઓક્સાઇડ કરતા વધારે હશે Cl2O7 ની સ્થિરતા ગ્રેટર ધેન Cl2O ની સ્થિરતા આવા પ્રકારનું વલણ જોવા મળશે હવે દરેક તત્વોના આપણે જુદા જુદા ઓક્સાઇડની કેટલીક વિગતો આપી છે એની ચર્ચા કરીએ સૌથી પહેલા વાત કરીએ આપણે ક્લોરીનના ઓક્સાઇડ વિશે તો ક્લોરીન છે અલગ અલગ કેટલાય ઓક્સાઇડ બનાવે એમાં એના જાણીતા ઓક્સાઇડ સંયોજનો લઈએ તો આવા ઓક્સાઇડ જોવા મળે છે Cl2O ClO2 Cl2O6 Cl2O7 આવા એના ઓક્સાઇડ જોવા મળે તમામ ની અંદર ક્લોરીન ઓક્સિડેશન આંક આપણે નક્કી કરીએ છીએ બધામાં ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -2 લેવાનો અને ક્લોરીન નો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો જે ધન જોવા મળશે +1 થી લઈ અને +7 સુધી આ તમામ ઓક્સાઇડ સંયોજનો જે ક્લોરીન ના છે એ ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કારણ કે હેલોજનમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તો -1 જ છે પરિણામે આ બધાયમાં જે ધન ઓક્સિડેશન આંક +1 થી +7 એમાંથી નીચા ઓક્સિડેશન આંક 0 અથવા તો -1 માં રૂપાંતરણ પામશે એટલે એ રિડક્શન પામશે પોતે રિડક્શન પામતા હોય એટલે કહેવાય કેવા ઓક્સિડેશન કરતા એટલે આ બધા જ ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ઉપરાંત ક્લોરીનના તો આ બધા ઓક્સાઇડ વિસ્ફોટક પ્રકૃતિ ધરાવતા હોય એવા પ્રકારના ઓક્સાઇડ આની અંદર જે આ ClO2 છે એનો ઉપયોગ આપણે કાગળનો માવો હોય કાગળ બનાવવા માટે પહેલા લાકડામાંથી માવો બનાવવામાં આવે એ
कागल नो मावो छे, कापड़ छे, एनी विरंजन क्रिया माटे એટલે કે એને ધોવા માટે આપણે CLO2 નો ઉપયોગ કરીએ છીએ. વિરંજન ક્રિયાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય પાણીના શુદ્ધિકરણ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ક્લોરીનના ઓક્સાઇડની વાત થઈ, ત્યાર પછી આપણે બ્રોમિનના ઓક્સાઇડની વાત કરીએ. તો બ્રોમિન પણ ક્લોરીનની જેમ અલગ અલગ ઓક્સાઇડ બનાવે, એના ઓક્સાઇડ આવા જોવા મળે Br2O, BrO2, BrO3 આવા પ્રકારના એના ઓક્સાઇડ સંયોજનો જોવા મળે છે. અને આપણે અગાઉ જોયું એમ આ મધ્યવર્તી હરોળની અનિયમિતતા દર્શાવતા હોય એવા ઓક્સાઇડ છે. એટલે આ બધા જ ઓક્સાઇડ સંયોજનો ઉષ્મીય રીતે ઓછા સ્થાયી હશે, ઓરડાના તાપમાને સરળતાથી વિઘટન પામતા હોય એવા હોય, એટલે માત્ર ને માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે. બરાબર, ઉષ્મીય રીતે બહુ વધારે સ્થાયી નથી, કારણ કે ઓક્સાઇડની સ્થિરતાનો ક્રમ એમાં બ્રોમાઇડના ઓક્સાઇડ મધ્યવર્તી હરોળ અનિયમિતતાને કારણે સૌથી છેલ્લે, એટલે ઓક્સાઇડ ઉષ્મીય રીતે ઓછા સ્થાયી હશે અને માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવતા હશે. આ બધાય પણ ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ લીટી આંખું વિહીન બધાય ઓક્સાઇડમાં લખવાની છે ફ્લોરિન સિવાય, કારણ કે ફ્લોરિન તો ઓક્સાઇડ જ નથી, ઈ તો ફ્લોરિન ઓક્સિજનના ફ્લોરાઇડ, ઈ તો ફ્લોરિનેશન કરતા કહેવાય. બરાબર, બાકીના બધાય ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જો આયોડીન માટે વાત કરીએ આપણે, તો આયોડીન છે પણ જુદા જુદા ઓક્સાઇડ સંયોજનો બનાવે, જેમ કે I2O4, I2O5, I2O7 આવા પ્રકારના અદ્રાવ્ય ઘન સ્વરૂપના હોય એવા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. અદ્રાવ્ય ઘન સ્વરૂપના ઓક્સાઇડ સંયોજનો બનાવે, એ પણ સારા ઓક્સિડેશન કરતા હોય એવા પ્રકારના છે. કાર્બન મોનોક્સાઇડ નું માપન કરવું હોય તો એની અંદર આપણે I2O5 છે એનો ઉપયોગ કરીએ છીએ, અને I2O5 આ બધાયની અંદર સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર, એટલે આ આયોડીન ના ઓક્સાઇડ ની વાત. તો આ રીતે આપણે બધા જ હેલોજન ની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા છે એ સમજાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ બધા જ તત્વોની ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં લઈએ. જો આપણે હેલોજનની ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો તમામ હેલોજન ધાતુ સાથે પ્રક્રિયા કરે અને ધાતુના હેલાઇડ સંયોજનો બનાવે, એટલે એમાં દરેકમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1 હોય છે. જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો મેગ્નેશિયમ ધાતુ આ બ્રોમિન સાથે પ્રક્રિયા કરે અને બ્રોમિન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ બ્રોમાઇડ MgBr2 આવું સંયોજન બનાવે છે. જો આપણે આ જુદા જુદા હેલાઇડ સંયોજનો માટે એમનું આયનીય કે સહસંયોજક લક્ષણ ધ્યાનમાં લઈએ તો આપણને બધાને યાદ હશે કે જુદા જુદા સંયોજનોની અંદર આપણે આયનીય કે સહસંયોજક લક્ષણ નક્કી કરવું હોય તો એ ફજાનના નિયમ મુજબ નક્કી કરવામાં આવે. બરાબર, આયનીય કે સહસંયોજક લક્ષણ કેવી રીતે નક્કી થાય? ફજાનના નિયમ મુજબ. અને ફજાનના નિયમ મુજબ આપણે લીધેલું છે કે જ્યારે એક જ પ્રકારના ધન આયન સાથે જુદા જુદા ઋણ આયન જોડાયેલા હોય, એક જ પ્રકારના ધન આયન સાથે જુદા જુદા ઋણ આયન જોડાયેલા હોય ત્યારે ઋણ આયન નું કદ વધે એમ ધ્રુવી ભવન વધે, અને ધ્રુવી ભવન વધે તેમ સહસંયોજક લક્ષણ વધતું જાય અને આયનીય લક્ષણ ઘટતું જાય. પરિણામ કોઈ એક સંયોજક તત્વ એમ હોય તો આ એક સંયોજક તત્વ એમ સાથે
હેલોજન છે જુદા જુદા હેલાઇડ બનાવે MF પ્રકારના ફ્લોરાઇડ બનાવે MCL પ્રકારના ફ્લોરાઇડ બનાવે MBR પ્રકારના બ્રોમાઇડ બનાવે અને MI પ્રકારના આયોડાઇડ બનાવે એક જ ધનાયન હોય M+ તો આમાં તમે ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જશો ઋણાયન નું કદ વધે અને જેમ જેમ ઋણાયન નું કદ વધે તેમ તેમ એનું ધ્રુવીભવન વધે અને ધ્રુવીભવન વધે તેમ સહસંયોજક લક્ષણ વધે પણ સામાન્ય રીતે ધાતુના હેલાઇડ સંયોજનો આયનીય લક્ષણ ધરાવતા હોય એટલે આનો આયનીય લક્ષણનો ક્રમ આપણે આપેલો હોય અને આના આયનીય લક્ષણનો ક્રમ આપણે આવો જોવા મળશે કે ભાઈ ક્લોરાઇડ ની આયનીય પ્રકૃતિ સૌથી વધારે પછી ક્લોરાઇડ પછી બ્રોમાઇડ પછી આયોડાઇડ જો કે આ લક્ષણનો ક્રમ તમે 11 માં ધોરણ ની અંદર S વિભાગના તત્વો હોય એમાંય જોયો હોય કારણ કે S વિભાગના તત્વો બધા એક સંયોજક ધનાયન છે અને બધા આવા જ પ્રકારના હેલાઇડ બનાવે લિથિયમ ક્લોરાઇડ લિથિયમ બ્રોમાઇડ લિથિયમ આયોડાઇડ એવી જ રીતે તમે સોડિયમ લ્યો તો સોડિયમ ક્લોરાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ બરાબર એટલે એની અંદર પણ આ જ લક્ષણનો ક્રમ આપેલો છે આ સિવાય ઘણી વખત તો એવું બને કે એક ને એક ધાતુ જ એ જુદા જુદા પ્રકારના હેલાઇડ સંયોજનો એટલે કે એક જ પ્રકારના હેલોજન સાથે જોડાય અને જુદા જુદા પ્રકારના હેલાઇડ બનાવે ત્યારે હંમેશા જે ઉચ્ચ ઓક્સિડેશન આંક ધરાવતો હેલાઇડ સંયોજન હોય એનું સહસંયોજક વલણ એ નિમ્ન ઓક્સિડેશન આંક ધરાવતા હેલાઇડ કરતા વધારે હોય જો કે આ વિગત આપણે અગાઉ સમૂહ નંબર 15 ના તત્વોના હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા લીધેલી ત્યારે પણ જોયેલું અધાતુ માટે બરાબર આપણે જોયેલું કે ફોસ્ફરસ હોય તો ક્લોરીન સાથે જોડાય ટ્રાઇક્લોરાઇડ બનાવે અને પેન્ટાક્લોરાઇડ બનાવે અને હંમેશા પેન્ટા હેલાઇડ સંયોજનો ટ્રાઇ હેલાઇડ કરતા વધુ સહસંયોજક ગુણધર્મ ધરાવે છે આવું આપણે ધાતુ માટે કહીએ ધારો કે ટીન ધાતુ